દામોધર્મ સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓની સેવામાં તત્પર સ્મીમેરની ઇન્ફેક્શન કંટ્રોલ નર્સિસ ટીમ. દર્દી સ્વસ્થ થઈને ઘરે જાય ત્યાં સુધીની તમામ સારવારની જવાબદારી નિભાવતા સાત આરોગ્ય સેનાનીઓ. કોરોનાની બીજી લહેરમાં પોતાની અને પરિવારની ચિંતા કર્યા વિના ખડે પગે દર્દીની સેવામાં. સમગ્ર વિશ્વની સાથે ભારત જ્યારે કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે પોતાને કે પોતાના પરિવારની આરોગ્યની ચિંતા કર્યા વિના સેવા પરમો ધર્મના મંત્રને આત્મસાત કરી દરરોજ 10-12 કલાકની વધુ સમયની દર્દી નારાયણની સેવામાં સ્મીમેર હોસ્પિટલના ફ્રન્ટલાઇન વોરિયર્સ કાર્યરત છે. સુરત શહેરમાં જ્યારે કોરોનાના કેસોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો હતો ત્યારે તકેદારીના ભાગરૂપે વર્ષ 2020થી નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ સુરેન્દ્રભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ ઇન્ફેક્શન કંટ્રોલ નર્સિસ નામની એક ખાસ ટીમ બનાવવામાં આવી, જે આજે પણ છેલ્લા એક વર્ષથી ઇન્ચાર્જ બ્રધર શ્રી સંજયભાઈ પટેલની નિરાગ્નીમાં સતત કાર્યરત છે. આ એક એવી ટીમ છે જે ડૉક્ટરની સહાયમાં તેમની સાથે અડીખમ ઊભા રહીને દર્દીને સાજો કરવાની વિશેષ અને મહત્વપૂર્ણ જવાબદારી નિભાવે છે અને પોતાના પરિવારની ચિંતા કર્યા વિના દર્દીઓની સેવામાં કૃતનિશ્ચય બની રાત દિન જોયા વિના સતત કાર્યરત છે. ટીમ સાથે જોડાયેલા કુલ 7 ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સની વાત જ અલગ છે. કોરોનાની બીજી લહેરમાં પોતાની અને પરિવારની ચિંતા કર્યા વિના માત્ર દર્દીઓના આરોગ્યની ચિંતા કરતા ખડે પગે દર્દીની સેવામાં હાજર રહે છે. આ ટીમના આસિસ્ટન્ટેલ મયુર પટેલ, નિમિષા પરમાર, મિત્તલ શાસ્ત્રી અને ઝંખના ખત્રી આજે પણ ઓપીડી તથા આઈપીડી વિભાગને જોડતી કડી છે. તેમણે દર્દીઓની સેવામાં એવો સેતુ રચ્યો છે કે દર્દી હોસ્પિટલમાં આવે કે તરત જ સ્ટ્રેચર પર બેડ સુધી લઈ જવા અને છેક સાજા થઈને ઘરે જાય ત્યાં સુધીની સારવાર સેવા આ ટીમના મહેનતુ સભ્યો કરી રહ્યા છે. હોસ્પિટલમાંથી નીકળતા બાયોવેસ્ટનો નિયત ધારા ધોરણ અનુસાર નિકાલ કરવો જરૂરી હોય છે, તેથી હોસ્પિટલના તંત્રના પ્રોટોકોલ મુજબ બાયોવેસ્ટ નિકાલ કરવાની કામગીરી પણ આ ટીમ કરે છે. વધુમાં આ ટીમ કોવિડ ટેસ્ટની માટેની જરૂરી વસ્તુઓ, ઇન્જેક્શન, દવાઓ વગેરે તમામ વસ્તુઓની વ્યવસ્થા કરે છે અને સમયાંતરે અત્યંત જરૂરી સેવા, ઓક્સિજન સિલિન્ડરના રિફિલિંગની કામગીરી તથા મોનિટર, વેન્ટિલેટર, સ્ટ્રેચર વગેરેને લગતી મેન્ટેનન્સની તમામ કામગીરીઓ જવાબદારીપૂર્વક નિભાવી રહ્યા છે. ઇન્ફેક્શન કંટ્રોલ નર્સિસ આઈસેનની ટીમ સભ્યો ડેટા મેનેજમેન્ટની મહત્વની ફરજ પણ અદા કરી રહ્યા છે. શિફ્ટ પ્રમાણે કોવિડ ઓપીડી તથા સ્ક્રીનિંગ ઓપીડીમાં આવતા તમામ દર્દીઓના ડેટા સમયસર ઉપરી અધિકારીઓને પહોંચાડે છે, જેનાથી ઉપલા સ્તરના અધિકારીઓને પણ આરોગ્યલક્ષી કામમાં સરળતા રહે છે અને દર્દીઓને જરૂરી સારવારનું સુનિયોજિત વ્યવસ્થાપન ગોઠવવામાં મદદ મળી રહે છે. આઈસીએન ટીમના સભ્યો કોવિડ મહામારી સામેના સંઘર્ષની વાત કરે છે અને એક સુરે કહે છે કે જ્યાં સુધી સુરતમાંથી અનેક દેશોમાંથી કોરોના ખતમ નહીં થાય ત્યાં સુધી અમે અમારી ફરજમાંથી પીછેહટ નહીં કરીએ. ઇન્ચાર્જ બ્રધર શ્રી સંજયભાઈ પટેલ જણાવે છે કે કોરોનાની પ્રથમ લહેરથી જ હું આઈસીએન ટીમ સાથે જોડાઈને એકબીજાના સાથ સહકારથી દર્દીઓને તમામ રીતે મદદરૂપ થવામાં સહભાગી બની રહ્યા છીએ અને એનો અમને ગર્વ છે. સ્મીમેરમાં જે દર્દીઓ સારવાર લઈ રહ્યા છે તેમનો પણ પરિવાર હશે અને એમને પણ કુટુંબીજનો ખૂબ ચિંતિત હશે, જેથી દર્દીઓ જલ્દીથી સાજા થાય તો તેમના પરિવારને મળી શકે, પહેલાં જેવું જ સહજ જીવન જીવી શકે તે બાબતને નજર સમક્ષ રાખીને કામ કરીએ છીએ. ઘણા સામાજિક પડકારો, અવરોધો અને કોરોના સામે સતત સંઘર્ષ કરવા છતાં અમે છેલ્લા એક વર્ષથી ટીમ વર્કને જારી રાખ્યું છે. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17, હરમેશ સત્યની સાથે.